जंबूसर कांग्रेस द्वारा पेट्रोल डीजल ना भाव वधारा ने लई एसटी डेपो सर्कल खाते विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। भाजप सरकार ना शासन में पेट्रोल डीजल नो भाव वधारो छेल्ला 5 मास में 43 वक्त ऐतिहासिक भाव वधारो करवामां आव्यो छे। हाल कोरोना महामारी चाली रही होय जनता कोरोना नो मार वेठी रही छे, तो बीजी बाजू सरकार द्वारा भाव वधारानो मार नखाई रह्यो छे, जे बाबते ठेर ठेर सरकार सामे कांग्रेस द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्या छे। त्यारे जंबूसर शहर प्रमुख जाबीर तलाटी तथा तालुका प्रमुख मुकेन्द्रसिंह यादव द्वारा जंबूसर एसटी डेपो सर्कल खाते विरोध प्रदर्शन कार्यक्रम आज रोज सवारे धारासभ्य संजयभाई सोलंकीनी आगेवानीमां राखवामां आव्यो हतो, जेमां अग्रणी प्रभुदासभाई मकवाणा, नगरपालिका विरोध पक्ष नेता साकीरभाई मलेक हाजर रह्या हता। डेपो सर्कल खाते योजायेल कार्यक्रममां सरकार विरुद्ध रोड पर बेसी जई सरकारे जे मोंघवारीनो भार आपी लोकोनी कमर तोड़ी नाखी छे તેમ કહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ટ્રાફિકને અસર પહોંચી હતી। કાર્યક્રમને અનુલક્ષી જંબુસર પોલીસે પોલીસ કાફલો ખડકી દીધો હતો। સૂત્રોચ્ચાર કરી રહેલા ધારાસભ્ય સહિત 20 જેટલા અગ્રણીઓ અને કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા હતા। રાજ્ય અને દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે। જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। તેલ, ગેસ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે। જનતાને આશા હતી કે ભાજપ સરકાર આવશે તો વિકાસ થશે, મોંઘવારી ઓછી થશે, પરંતુ એ આશા ઠગારી નીવડી હોય તેમ આવનાર દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તથા આ સરકાર નિષ્ફળ નીવડી છે અને સરકાર રાજીનામું આપે તેમ ધારાસભ્ય દ્વારા જણાવાયું હતું। સદર કાર્યક્રમમાં શહેર તાલુકાના હોદ્દેદારો અને અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યમાં અને દેશની અંદર જ્યારે મોંઘવારીના બે કાબુ પડી ત્યારે પ્રજા આજે જયારે ટ્રાહી પોકાઈ રહી છે। તેલ, ગેસ, જીવન જરૂરિયાતના ભાવના ખૂબ આસમાને ચડ્યા છે, ત્યારે આજે સરકારને અમે ચિંતિત કરવા માગ્યા છે। આવનાર દિવસોની અંદર આ કોરોના ગાઈડલાઈનની અંદર અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા સરકારને વિનંતી કરીએ છીએ, આવનાર દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરીશું। આ ભાવની અંદર આજે ભારતીય જનતા પાર્ટી રાજ્યની અંદર જ્યારે લોકોએ કોઈ ને કોઈ મત આપીને એમને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો જ્યારે લોકો એમને સ્વીકાર્યા છે, ત્યારે લોકો આજે છેતરાયાની રીતિ કરી રહ્યા છે। લોકોને એક આશા હતી કે ભારતીય જનતા પાર્ટી રાજ્યની અંદર આવવાથી લોકોને ખૂબ જે વિકાસની વાતો કરી હતી, મોંઘવારીની વાતો, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મનમોહનસિંહ સરકાર હતી ત્યારે નરેન્દ્ર મોદી ખૂબ કહેતા હતા કે ભાઈ આ સરકાર નિષ્ફળ ગઈ છે। તેલના ભાવ, ગેસના ભાવ કે ડીઝલના ભાવ જ્યારે 1 રૂપિયો 25 પૈસા વધતા હતા ત્યારે નરેન્દ્ર મોદી એક સરકારને નિષ્ફળ કે રાજીનામું આપવાની વાત કરેલી, ત્યારે આજે અમની પાસે ગુજરાત સરકાર અને સરકાર કેન્દ્ર સરકાર પાસે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા કોંગ્રેસ પ્રમુખ એના સાનિધ્યની અંદર પાર્ટીનો અમે રાજીનામું આપ્યા છે। જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવીદભાઈ તલાટી આજ રોજ જંબુસર એસટી ડેપો સર્કલ ખાતે મોંઘવારીના વિરોધમાં ચક્કાજામનું પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું, જેમાં ડીઝલ, પેટ્રોલ, રાંધણ ગેસ, તેલ વસ્તુઓનું બહુ ભવ્ય વધારો છે એ સંજય અમારા ધારાસભ્ય સંજયભાઈ સોલંકીના આગેવાનીમાં રાખેલું હતું। અમારા ધારાસભ્ય સંજયભાઈ સોલંકી વિજયભાઈ રૂપાણીનું રાજીનામું માંગવામાં આવેલ છે। જો આ નહીં થાય તો આંદોલન અમે ઉગ્ર બનાવીશું અને આ આંદોલન ઠેઠ સુધી લડીશું, મોદી સરકારના પાયા લાવી દઈશું, તે સુધી અમે આ આંદોલનને ચાલુ રાખીશું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।